બોલો સદગુરુદેવ કી જય, નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હમણાં સત્પંથ ધર્મ એક કચ્છ કડવા પાટીદાર સમાજમાં જ વિભાજન થયું, એમાં આ છેલ્લા બે વર્ષમાં અનેક સત્પંથની અંદર ફેરફારો આપણે બધા જોયા. જે 600 વર્ષમાં આટલી ઝડપ નહોતી કરી એ ઝડપ આ બે વર્ષમાં હાલના જે કંઈ વહીવટકર્તાઓ છે એમને આ બધું ઝડપથી પોતે પોતાની રીતે સત્પંથીઓ કે કચ્છ કડવા પાટીદાર આપણા સત્પંથ સમાજના અગ્રગણીઓને કોઈને ધ્યાનમાં લીધા વગર જે ડિસિઝન લેવાનું છે એમાં સાધુ સંત રાજી છે કે નારાજ છે એવું પણ બહાર આવ્યું નથી. પણ આવા ડિસિઝનો જે લીધા છે એમાં બહુ તફડકો પડીને જે સત્પંચ સમાજના ટુકડા થવા માંડ્યા છે. અને એ ટુકડા થવામાં લખેલું હતું વેદ અને શાસ્ત્રમાં કે ધર્મી ધર્મીની નિંદા કરશે તે જાણજો કે કળીકાળ આવી ગયો. હવે ઓલે આજે કેટલી મહેનત કરીને વિચારતા હતા કે સત્પંચ છોડાવીએ, હવે આજે શાંતિ બેહી રહે, આપણે આપણી રીતે એકબીજાના ઈર્ષાઓ, એકબીજાના કપડાં ઊંચા કરવા, એકબીજાની સાચી હકીકતને ખોટી બનાવીને બતાવવી, સત્ય ઘટના શું છે એને સમજે નથી. એટલા માટે નરસિંહ મહેતાની સત્ય ઘટના, એની નાગર બ્રાહ્મણ 366 ઘર હતા પણ સત્ય ઘટના નહોતા જાણતા, તો નરસિંહ મહેતાની શું દશા થઈ. અને આપણે જાણીએ ને રા માંડલી કે નાગર બ્રાહ્મણની અત્યારે અસ્તિત્વ રહ્યું નથી. નરસિંહ મહેતાની નિંદા, મીરાબાઈની નિંદા, અરે રોહિદાસ ચમારને મીરાબાઈ ગુરુ કર્યા. આજે મને ગમે તે રીતે તમે વિચારતા હોતા કે ભાઈ આને આમ કરે, આને આમ કરે, કેમ ચુંબન કરે, મારે તો કયું પદના છે કે શું છે એવું તો કોઈ બિલો નથી. પણ કોઈ વ્યક્તિને હું મળતો હોઉં, કોઈ વ્યક્તિને પ્રેમ આપતો હોઉં, પ્રેમ લેતો હોઉં, એવા તો મેં આ મારે શંકર જગતગુરુ પદને નજીક પહોંચ્યો હોઉં. એટલે મારા દુનિયાને બતાવવું છે કે જગતગુરુ પદ કેવા હોય. કૃષ્ણ મને જગતગુરુ જેને બધા જ ધર્મની સંપ્રદાયનું જ્ઞાન હોય, બધી જ સંપ્રદાયની અંદર એ એકમેક થઈ બધી સંપ્રદાયોની અંદર સાથે મળી. અને કૃષ્ણ ભગવાને કીધું માત્ર એક જીવના કલ્યાણ માટે હું ગીતાનું વાંચું છું, એમ નહોતું કીધું કે 18 વર્ણ માટે નથી કહેતો, માત્ર દુનિયાના જીવ માટે આ ગીતા ઉપદેશ કર્યો છે. એમ મારે પણ હૃદયની અંદર છે કે આ બધા જ સમન્વય ધર્મ સત્તા જે છે, ધર્મો છે, એના જે કોઈ સ્થાપક છે એ બધાએ અજ્ઞાની નહીં હોય પણ પોતે પોતાની રીતે પોતાના એક નાના મોટા વિચારોને વ્યક્ત કરતા હોય એને આપણે મળીએ. અને મળીએ ત્યારે મને ઘણી વખત એમ લાગે કે આપણા વડીલો મત પરંપરાથી 22માં ગાદીપતિ કરશનદાસ મહારાજ થયા. ત્યારે કરશનદાસ મહારાજે 1486ને દિવસે, 1486ને દિવસે એને બેડી પહેરીને, 5 કાકા હતા, પતરાણ કાકો, નાનજી કાકા એટલે આ નાનજી કાકોની પાસે, નાનજી કાકો બીજા હતા કેસરપુરાના, અને કાનજી કાકા, રવજી કાકા અને કરથન કાકા, 5માંથી ઇમામ સાહેબ બાબાએ કરથનદાસ મહારાજની કરથન કાકાની પસંદગી કરી. એ પસંદગી કરી એ વખતે પણ આ સબજી કાકા અને બેના વચ્ચે ચેરમેન તરીકે કેશુભાઈ મોતીપુરા કેશુરામજી હતા, એ ચેરમેન હતા. નાનજી બાપા હિરજી એના વેવાઈ હતા. અને કેટલાય આખી સમાજ હતી એમાં સવારના પહોરમાં બીડી પહેરી, ત્યારે પણ એમને જે હાલ જે મારી નિંદા કરો છો એના પિતાજી એસ બી ખાખી, એને તમે જુઓ એની બાજુમાં એક બાજુ કેશુભાઈ ઊભા છે, કેશારામજી ઊભા છે, વચ્ચે કરશનદાસ મહારાજ પહેલો દિવસે ગાદીમાં 1486ના દિવસનો છે, બાજુમાં એસ બી ખાખી ઊભા છે, એની બાજુમાં ભીમજીભાઈ ઊભા છે, એની બાજુમાં નાનક નાનજી હિરજી ઊભા છે, પછી એની બાજુમાં ચંદુભાઈ, ગંગારામભાઈ એમના દીકરા બધા જ ઊભા છે. એ તમને દેખાય છે એને આ આશીર્વાદ લેવાની શું જરૂર પડી હશે. આપણી આવડી સમાજ હતી એમાં જો આની જ કેમ બાજુમાં વચ્ચે ઊભા રાખવાની જરૂર પડી હશે, ફરજ કેમ પડી હશે. પણ એ પરંપરા છે કે ભાઈ અહીંયા કને જે કોઈ આવે તો ઇમામ સાહેબની જે કોઈ આધ્યાત્મિક કન્ટિન્યુટી હોય એને એને એ વખતે એને હાજર રાખવા પડતા હોય છે. એ જ રીતે નાનકદાસ મહારાજ 17/11/2002ના દિવસે, 17/11/2002ને દિવસે કરશનદાસ મહારાજનું અવધાન થયા પછી એમને પણ આમની સંમતિ, એમની સંમતિ લે છે. જુઓ
સમાજને ધ્યાનમાં રાખ્યા વગર એને કીધું સમાજને આમાં હવે એકદમ ધ્યાનમાં આપશું તો ઉપાધિ થશે, પણ આ તમે જોઈ શકો છો કેટલા ભાવપ્રેમ છે, એમને મિલન કરે છે, અને એ પણ આપણે જોઈ શકો છો કે હું મળું છું એ એના જ પિતાજીને કેટલા પ્રેમથી મળે છે, તમે જોઈ શકો છો, જોઈ શકો છો. એ નિંદા નથી કરતા, આ બરાબર છે, જે સત્ય ઘટના હોય એ હું બતાવું છું, આની નિંદા થાય એવું નથી. મારી નિંદા કરો પણ હું નાનકદાસ મહારાજની નિંદા નહીં કરું, કરશનદાસની. એ બરાબર હશે, એને બરાબર લાગ્યું હશે, સમાજ એ વખતે એને ટકોર્યા નહીં હોય, પણ તમે જોઈ શકો છો કેટલા પ્રેમથી મળે છે, એના ગાલ ઉપર ચુંબન કેટલું કરે છે, કેટલો વાલ છે બેનને, એ બેને ગુરુ શિષ્યને કેટલી મજા આવે, એ પણ એક હરિવંશની હાજરીમાં છે. હવે એ પછી હાલના આપણે જે કંઈ જ્ઞાનેસર, એ ગંગારામભાઈ ખીમજીભાઈ મેત્રાલ કંપાળા, એને ઘણીવાર મને મેં ને બેના વચ્ચે લાવતા એના હાર આગ્યા, ત્યારે મેં કીધું પટેલ તમે આવી જાઓ, મને કે તારી બોન નહીં મને, મહેનત કરી આપણા તુલસી બાપાએ મહેનત કરી, પછી એમના કાકા ધનજી બાપા ધનજી વાલજી ગયા તોય મહેનત કરી, અમે 12 દિવસ ભેગા રહેતા, પછી એને કીધું મારી ઈચ્છા છે, દેવજીભાઈ મહેનત કરી, સવિતાબેનની સંમતિ લીધી કે ના લીધી, પણ એમ કહે છે કે ત્યાં સમજાવવા ગયા. એ વખતે છેલ્લે રાજાભાઈને ઘણી વાર કીધું, મણિલાલ મેઘજીને પૂછજો કે હવે ફુવા હવે બીડી ઉપર જઈએ છીએ, પણ એના પહેલાં તમે આશીર્વાદ આપો, એટલે એ ઠેકાણે આશીર્વાદ આપતું. તમે જોઈ શકો છો કે આશીર્વાદ આપી રહ્યો છો, હાથ ઉપર ફૂંફ આપું છું, આગળ વધો પણ સત્ય રાખશો. નાનકદાસ મહારાજે પણ શું કીધું, આપણી આબરૂ ન જાય એનું ધ્યાન રાખજો. હવે આબરૂ જઈ કે રાખી કે નથી રાખી તમે એમ વિચારજો, પણ એને સોગંદ શું દીધા નાનકદાસે, અને મેં પણ છાતી ઉપર સત્ય ઉપર હાથ મૂક્યો હતો, તમે જોઈ શકો છો ગંગારામ ખીમજી ઉપર. પછી તમે જે વિચારતા હો, હવે આના પાછળ રહસ્ય થયા પછી શંકરસિંહને મોદી સાહેબનું છેટું થાય હું શું કરું, પણ જે વખતે ગયા ત્યારે કેટલો પ્રેમ છે, એ વખતે એને જોઈએ હરિવંશ નથી તો હરિવંશ જે હું જેને અડું છું એને અડેલા હતા, એનો કરંટ હતો, એટલે એને મારી સંમતિ તરીકે એને લેવાની જરૂર પડેલી છે. આવી જ રીતે આપણા બધી જાતના સત્પંથ સિવાયના કેટલી સંપ્રદાયમાં તમે જોશો, આદિ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી સ્વામી જેને દ્વારકાપીઠ ને શારદાપીઠ બંનેના હું ધોળકા મુકમે આપણી સંસ્થામાં નાનકદાસ મહારાજે રવિદાસ મહારાજને પૂજામાં બી સાથે દીપ પ્રાગટ્ય કરાવી છે, ત્યારે મેં આ શંકરાચાર્ય કોઈ દિવસ હજી પીરાણામાં નથી આવ્યા અને હાજના સદાનંદ પણ નથી આવ્યા, એને હું ત્યાં લઈ ગયેલો છું. લઈ ગયા પછી એને બહુ આનંદ થયો, પછી મેં ધોળકામાં એની પીઠ છે ત્યાં, અને એ પીઠમાં ત્યાં શંકરાચાર્યની પીઠ છે, ત્યાં કને શંકરાચાર્ય 4 થઈ ગયા એની સમાધિઓ પણ છે, એનું ત્યાં કને રુદ્ર સ્વરૂપ પણ છે, એ ઠેકાણે પછી અમે મોટી સભા ભરી છે. એ ખુશ થઈ ગયા એના આશ્રમમાં મેં માર્બલ નાખ્યો ખુશ થયા, એટલે પછી એ ઠેકે નારાયણજી મહારાજની હાજરીમાં એને બંને વખત મને ફુલાર કરેલા છે, તમે જોઈ શકો છો. એકવાર આ ફુલાર થયો અને એ જ મિનિટ પછી બહુ રાજી થયા પછી ફરી ફુલાર કર્યો આ શંકરાચાર્ય. તો આદિ શંકરાચાર્ય જેને દ્વારકાપીઠને સાર બે પીઠના શંકરાચાર્યની સાથે હવે હું ગમે ત્યારે ઓને પગે લાગ્યો, પણ આને પગે લાગી શકું છું. પગે લાગવું એ મારા માટે લાચન નથી, મને એમ લાગે કે આ સત્યવાદ બીજું કોઈ નથી, ત્યાં સત્ય જ્યાં હોય ત્યાં હું ઘીની જોત અથવા જ્ઞાની પુરુષને શીલવંતા પુરુષ હોય વારે વારે નમું છું. એમાં મારી કોઈ મીરાબાઈ જો ચમારને જો ગુરુ કરતા હોય તો મને કોઈ રાજ ગુરુ નથી, હું મને એક જ્ઞાની તરીકે હું એ ઓળખું છું. તો આ રહ્યા સ્વરૂપાનંદજી સ્વામી, એના પછી સદાનંદ સ્વામી જે હાલના છે એને પણ આપ જોઈ શકો છો હું કેટલો ઓછપોછું હાલના, આ પણ પીરાણાજી નથી આ, એના પછી નારાયણજી મહારાજ આવેલા છે એ મને ખબર, મને નારાયણજી મહારાજે કીધું. અને એ વખતે હું એને આ બધાના પ્રવાસ કરવામાં હું દેવજીભાઈને દ્વારકા લઈ ગયો. એ માનવાથી એના કે તમારે દ્વારકામાં ઓળખાણ જ ના હોય, હું મારી ત્યાંની ગાડી જે કહેવાય ગાડી લઈ ફોર્ચ્યુનરમાં શાંતિલાલ અને બેને લઈ ગયો, અને લઈ ગયા પછી એને મેં ત્યાં જઈ અને જુઓ આ નારાયણજી મહારાજને આશ્રમ આ દ્વારકાની અંદર પગે લાગતા બતાવું છું. પ્રસાદ દેવરાયો તમે જોજો, દેવજીભાઈના ગામમાં રુદ્રાક્ષની માળા સોનામાં મટેલી છે, મેં ત્યાં અપાઈ છે, આશીર્વાદ દેવરાયા છે, અને એ ઠકાણે આ દ્વારકાના જે કહેવાય આ ફોટા એમની જોડે મેં લીધા. તે દ્વારકા લઈ ગયો એને ખબર નથી આટલા હોશિયાર મને, બધા જગતગુરુઓ લઈ આવતા હતા, બધા સંતો લઈ આવતા હતા, પણ આ દ્વારકે પહોંચ્યા નહોતા, એટલું ગજું નહોતું. એ ઠકાણે મેં એમને પહોંચાડ્યા, એને પૂછજો સોગંદ આપજો. સુરેન્દ્રનગર મોહનભાઈ ટ્રસ્ટીને ત્યારે અમે જમ્યા, પછી અમે આનંદીબેનને ઘરે અને એમ એ પટેલ ત્યાં રાતે જમીને અને રેલવેથી આનંદીબેનની ગાડી જે મફતભાઈ એમના ઘરવાળા અનારબેન એમને રાતે ગાડી રેલવે સ્ટેશને છોડાવી, ત્યાં પછી ઊંઝામાં
જ્યારે પાટલાની તકલીફ પડી ત્યારે એ વખતે મણિભાઈ આપણા મમ્મી સાહેબ એ ચેરમેન નારણભાઈ લલ્લુભાઈની પકડ કે મેં ના માને. મેં પૂછ્યો તમે કાંતિ માવજીને, મેં કીધું તમે 3 લાખ રૂપિયા હું કહું એ ખાતામાં રાખી દો, છેલ્લી બાકી 23 પાટલા ગયા ત્યાં સુધી. પછી હંસરાજભાઈ આવ્યા, મને ક્યાં નહીં ચાલવા દઉં. હંસરાજભાઈ એ વખતે હું તમને આ વિડીયો મૂકું છું. તારે અપાય દેવજીભાઈ, અપાય અબજીભાઈ, અપાય મોહનભાઈ, અપાય ઘણા આવેલા એ વખતે આપણો આ વિડીયો પણ હું આની અંદર મૂકું છું. ત્યારે મણિભાઈ મમ્મી કહે છે કે તમારા ઇમામ સાહેબ નિષ્કલંકી સાચા, પણ હવે તમે બીજું આ છોડો, અમારા બધા જે હતું 8 એમાં તમારા ઇમામ સાહેબ નિષ્કલંકી સાચા, તમારા પાટલા અમે પાછા પૈસા આપશું. એટલે એ કે પટેલ તે રાતે પાલનપુર ગયા મોહનભાઈને આ, અને પછી અમે ને મોહનભાઈને અમે આ ગયા. આ તમે આ શેનું છે? આ ફોટો તમે જોઈ શકશો, ઉમિયા માતાજીને ત્યાં છે. ત્યાં બીજેથી આ જુઓ મંદિર આગળ ફોટો પડાયો છે. આપણી મહેનત એથી મને પાટલા સફળ થયા, અને પૈસા ગમે એટલા આપણી વિરોધી હતા કે ગમે તે હતા, પણ સંપ્રદાયના નહોતા એવા માણસો ના પાડતા હતા, છતાંય એ ઠેકાણે આપણે આ પાટલા અપાયા છે. આ પણ એક સમજ આપું છું કે એવું નથી, મારું અહંકાર નથી આપતો, મારી ફરજ મેં અદા કરી છે, એટલે એના માટે પણ હું આપ બધાને સમાજને ધ્યાન ઉપર દોરું છું. એના પછી આ બધું ચાલ્યા કર્યું, પણ જૈન લોકો મને આવે, આપણા દિગંબર સિતંબર આ બધા સાધુને હું નમન બી કરું છું, અને એની જોડે પણ હું જ્ઞાનની અંદર હું ઓતપોત છું. તમે જોઈ શકો છો પગે બી લાગું છું, મને એમાં પણ જરાય ઓલી નથી લાગ્યો. જૈન મુનિને પગે લાગવું, મને શું, મને જ્ઞાની લાગ્યા એટલે હું એને પણ પગે લાગું છું. એ જ પ્રમાણે આપણા ઘણી જગ્યાએ કોઈ પણ જગ્યાએ સાધુ સંતના અખાડા હશે, તો નીરવ અખાડા માટે આવ્યા હતા. તો એ વખતે અમે સાધુ સંતના નીરવ અખાડામાં જે મોટો મોટો અખાડો કહેવાય નીરવ અખાડાનો, જેને મને ઘણી વખત એમ કહે છે કે તમને કોઈ પણ જગ્યાએ અમે બહુ આટલું જ્ઞાન કરો છો, યુટ્યુબ પર આવો છો, તો અમે તમારું કંઈ સ્થાન કરીએ. પણ મેં કીધું મારે સ્થાનની જરૂર નથી. ત્યારે કોટક સાહેબના ઘરે બંગલા ઉપર અમે નીરવ અખાડાની જોડે પણ અમે પગે લાગીએ અને મળ્યા છીએ. આ પણ તમે જોઈ શકો છો અમદાવાદ મુકામે નીરવ અખાડાનો મેન આ છે. તમે જોઈ શકશો આ બધા અખાડામાં જો નીરવ અખાડાના સંતને તમે કોઈ ઓળખી શકો તો આ મોકલજો. એમાં પણ મને મળવામાં જરાય મને પ્રેજ મેં રાખી નથી. પછી મેં આ અખાડામાં ગયા પછી મને એમ લાગ્યું કે હજી આપણે દુનિયાની અંદર ઘણી સંપ્રદાયો છે. જૈન મુનિને ત્યાં મળ્યા પછી મને એમ લાગ્યું સ્વામિનારાયણમાં પણ ઘણી જગ્યા ઉપર, મેં બધી જગ્યા ઉપર સ્વામિનારાયણના ત્યાં અમારા અહીંયા અત્યારે કૌશલ સ્વામી છે, એના પહેલાં સિદ્ધેશ સ્વામી હતા, એ પૂના છે. અહીંયા કને અમારે જેટલા મંદિરો બનાવ્યા છે આપણી સમાજના 114 મંદિરની અંદર એક પણ એવું મને નથી કે હું અમારા જે કહેવાય મંડળ બતાવે એના સિવાયના બધે જે માર્બલ એના સિવાય તમે હિંમતનગર મુકામે કહેશો, જોશો, ઈડરમાં જોશો, સાબરકાંઠામાં, અરવલ્લીમાં ઘણી જગ્યા પૂછશો, 18 વર્ષના ટોટલ મંદિરો અથવા માર્બલના આજે હું કોઈ પણ જગ્યાએ સ્વાગત કે મારો સાલ ઉઠાડવા નથી જતો. હું મારી ફરજ અદા કરું છું કે આ માર્બલ મારો પુરાવો છે કે હું દુનિયા છોડીશ, ત્યાં પણ ખબર પડશે કે આ માર્બલ કોને આપે. તો આટલી મારી ઓળખ આપવા માટે હું સમાજની અંદર જરાય પણ નવું જૂનું આ તે મારા કોટડા કંપામાં કોટડા ગામમાં લક્ષ્મીનારાયણ છે, સતમંદના છે, નાગવીરી આપણું મંદિર બંધ થઈ ગયું, દુર્ગાપરને તમે ગોવિંદભાઈને પૂછજો, શામજીભાઈને પૂછજો, ધોળુને તમે દેપરમાં પૂછશો. પછી આ બાઉલાલ આવ્યા મારા અમીરગઢવાળા, એને મેં કીધું હું આ બાજુ આવી ગયો સાબરકાંઠામાં, તમે સેવા કરો, પણ આ મંદિરોની અંદર પૈસા મેં નથી લીધા. એટલે હું ઘણી વખત કહું છું કે હું આનો ભાગીદારી છું, છું ને છું. સતમંદના કોઈ પણ મંદિરો હોય અહીંયાના અમારા ઘણી જગ્યાએ બધી જ્ઞાતિમાં પણ આપણે એ પણ સેવા મારી આજે ચાલુ છે, અને હજી હું જીવતો હોય ત્યાં સુધી ચાલુ રાખીશ. અને એ જ પ્રમાણે હવે આપણા અહીંયા 2 વખત આવ્યા, 2.5 લાખ 3 લાખની ધકાધકી થાય, અને સરકાર એ કહે છે કોઈ પણ રીતે બાગેશ્વર ધર્મેન્દ્ર સાથી આવશે આવશે ને આવશે. આવા વિરોધ વચ્ચે બાગેશ્વરને હું આપણા આશ્રમ ઉપર વિરાજ લઈ આવ્યો છું, અને પ્રવીણભાઈ કોટક સાહેબ છે એ મારા ખાસ અંગત મિત્રકો, મારા ખાસ કો, જેની આખું મોટું ઉદ્યોગ છે એ આપણી ત્યાં કર્મભૂમિની બાજુમાં આપણા વિરાજ આશ્રમના આગળના પાછળના ભાગમાં છે. તો એ ચંદુભાઈ બાલાજી, ભરતભાઈ, પ્રવીણભાઈ, જયેશ કોટક, આ કોટકની સાથે હું બાગેશ્વરને આપણી આશ્રમ પર લઈ આવ્યો છું. એનું પણ તમે જોઈ શકશો કે આ બાગેશ્વર જે કહેવાય કરોડો લોકો એની પાછળ આજની તારીખમાં મળવા માટે મોદી સાહેબ પણ ત્યાં જઈ રહ્યા.
તો એ જગ્યાએ હું એમની સાથે બેઠો હોઈશ તો મને નમન કરવામાં જરાય ફરજ લાગી નથી. અને આના વિડિયા છે મારી પાસે, ટ્રેન રાઈડ છે, તમે કહેશો તો હું બધી મોકલીશ કેવી રીતે વાર્તાલાપ થાય છે. અમે બંને ઘણી જગ્યાએ અંબાજીમાં ભેગા થઈએ, એના પછી ઘણી વખત હું અખાડાના બધાને જોડે કોઈ પણ જગ્યાએ જાય તો મને બોલાવે તો હું તોય પણ તૈયાર છું. અને એના પછી આપણો સત્પંથ સનાતન વૈદિક ધર્મ છે એના 1931માં બાબા સાહેબ ખાકીએ, એ લક્ષ્મીનારાયણવાળાએ પણ લખ્યું છે સત્પંથ નવનીતમાં, પ્રકાશમાં લખ્યું છે કે ભાઈ બાબા સાહેબ 1931માં સત્પંથ વૈદિક અને હિન્દુ ધર્મ છે એટલે તમે બચ્યા છો. એના પછી મને દેવજીભાઈ કે તમે ગમે એમ કરો, આપણે આ કંઈક પ્રમાણપત્ર લઈ આવી, આ ઉમિયા માતાનું છે પણ તમે લઈ આવો. એટલે 1919 સાલમાં હું આ કને ચત્રપાણ આજના પણ ચાલુ છે. આ હિન્દુ ભારત હિન્દુ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ આજ પણ ચાલુ છે, એના હાથે હું પ્રમાણપત્ર દિલ્હીથી મેળવીને આવ્યો છું. આ પ્રમાણપત્ર મારી પાસે છે અને આ સત્પંથ સનાતન વૈદિક અને હિન્દુ ધર્મ છે એટલું જ નહીં, મેં ઘણી એને હાથે વાર્તાલાપ કરી. હું સવારમાં 11 વાગે ગયો હતો, મારું સન્માન કર્યું છે. આવા એને પાસે 15-20 મારી પાસે આલ્બમના ફોટા છે, મારો વિડીયો છે, એ વિડીયા પર એ લોકો લાઉસ એલાઉન્સ કરે છે અને 4000 માણસનો જમાડો હતો એના વચ્ચે મારું સન્માન કરી અને આ પ્રમાણપત્ર મેળવ્યું છે. ધોલેરામાં મને 2 એકર જમીન એમને અપાઈ છે. ધોલેરા એરપોર્ટની બાજુમાં, બ્રહ્માકુમારીની બાજુમાં સ્વામિનારાયણ એની વચ્ચે જગ્યાઓ આપણે સત્પંથ સનાતન વૈદિક સંસ્થાને 2 એકર જમીન ફાળવી છે એવા ત્યાં મને આ પ્રમાણપત્ર લેવા માટે ગયો હતો. એ પણ હું આજે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ એનું પણ તમને પ્રમાણપત્ર, આમાં ઘણા ફોટા છે પણ હું એક જ મૂકું છું એટલા માટે મેં આ સર્વિસ પણ પૂરી કરી છે. પછી હમણાં હું અયોધ્યાના સ્થાપક કોણ આજ ચાલુ કહેવા અધ્યક્ષ જેને પૂર્ણ થયું તો મોદી સાહેબ પણ એની સલાહ લે એવા મંદિરના નિર્માણવાળા અમારા ચંપકરાયની જોડે હું ભોજન લીધું બેઠા. એને મને એક હાર પહેરાયેલો છે, એ પણ હાર માળા વગરનું મારું એકવાર ફોટો હશે, પછી હારનું હશે અને એની અંદર પણ તમે જુઓ છો. આ પણ આથી મોટો તમને હવે વિશ્વ હિન્દુ પરિષદમાં જો આ રામ મંદિરના નિર્માણવાળા છે એની સાથે હું વાર્તાલાપ કરીને બેઠેલો છું. આ પણ મેં કેના માટે સનાતન એ થયું, સનાતનને બતાવવા માટે, એને નમન કરવા માટે મેં જરાય પ્રયત્ન કરી નથી. મને નમન કરવું પણ શક્તિશાળી જ્ઞાની પુરુષ હોય અથવા શક્તિશાળી હોય, મોદી સાહેબ શક્તિશાળી જેને જ્ઞાને છે તો મને મળે તો હું એની ચોક્કસ ઉંમરને જોઉં નહીં અને હું 100% એને નમન કરું. આવા સંબંધો મેન્ટેન કરેલા છે સમાજની અંદર, બધાને હું કંઈ જાહેરાત કરતો નથી પણ મારી એક નિંદા, એક નાની વસ્તુમાં નિંદા કરો છો. ઘણી વખત એમ કહેતા નથી કે આટલા મંદિરોમાં બિન સંપ્રદાયિક કોઈ આશા રાખ્યા વગર, કોઈ પણ વાળા નવા જૂનાનું કર્યા વગર, ગુરુનો કયો કર્યા વગર, કોઈ જાતની નિંદા કર્યા વગર હું મારી રીતે આગળ વધતો હોઉં. એ નવાણું મારા કોઈ સારા વિચારો હશે એને વ્યક્ત નથી કરવા. એક નાનો મારા ભૂલ ગણી કે તમે ગમે, તમે જે ગણ્યો હોય મારા મનથી ગમે તેઓ એને હું શક્તિ હશે નહીં હોય પણ માણસનો પહેરવામાં તો મોદી સાહેબ અરબસ્થાન જાય, આફ્રિકામાં જાય, કેટલાય આરબ કન્ટ્રીમાં દેશો જાય એમાં એ ત્યાંના આરબ કન્ટ્રીના કોઈ પણ રાજા હોય કે પ્રિન્સ હોય કે એના પ્રમુખ હોય એને મળે, એનાથી મળ્યાથી જો મોદી સાહેબ જો નીચા થઈ જતા હોય કે ઊંચા થાય, ચીનમાં જાય જમ્પિંગને મળે તો એ ખરાબ હોય કે સારું હોય પણ છતાંય નેપાળમાં જાય કે દુનિયાના કેટલા દેશોમાં 200-300 દેશો મોદી સાહેબ ફર્યા છે, આપણે ગમે તે આસારામ જેલમાં હોય પણ આસ્થા રાખતા હોય એને કેટલી ઠેસ પહોંચે તો મારા વિશ્વાસમાં રાખેલા મારા શિષ્ય મંડળ મોટા પાયે છે એને આ ઠેસ પહોંચે છે. મહેરબાની કરીને હું વધારે કંઈ કહેતો નથી પણ એટલું કહું છું ચોક્કસપણે વિચાર સુધારવાની જરૂર છે. હું અહીંયા હિંમતનગરથી નીકળું છું, પૂના જાઉં, મારો દીકરો નાનો પૂના છે અને બોમ્બે છે, 140 મોમિનની હોટલો છે જેના ગુરુ સૈયદ સિદ્ધપુરવાળા મુસાહેદ બાબા જય હુસેન બાબા એના મોટા મોટા પાઘડીવાળા બેઠા હોય એનામાં આપણી સમાજ કેટલી જમેરી એના હું શીખી કે મારામાં હવે બધાને પકડવાનો છું કે તમે આ મુસ્લિમનું જમો રહ્યા. કોઈ માણસ એમ સાહેબ દંડા કહે કે એને હાથમાં પગે લાગે કે કોઈ માણસ વાત કરતો હોય એને તમે ગમે એ ફૂંક મારીને પૂછડી મારી કરો, કોઈ પણ સંપ્રદાયના કોઈ કહેતા હો તો હું એમ કહું છું કે આપણા સંપ્રદાયના જે કોઈ નામ લખ્યું છે એવા કોઈએ મારા વિશે નથી લખતા, એ લખનારા આપણાના આપણા છે, એનું નામ ન વટાવો. એ મારી સાથે કેટલા જોડાયેલા હશે અને કેટલી રીતે અમે સમન્વય જીવવાવાળું આગળ કેમ વધવું, સમાજને કેમ આગળ વધારવી, આપણા વિચારોને કેમ સનાતન તરફ લઈ જવા, પણ ખોરાક જ આવા લઈ લીધા આપણે. અરે વિચારો આપણે એવા હોય, ખોરાક આપણે એવા હોય
અને ધર્મની વાત કરવા નીકળે તો પહેલું તો ધર્મનું બંધારણ શું, સુવિધાન શું, કે ધર્મ બંધારણનો છાપનાર ઇમામ સાહેબ જો એમ એ બંધારણ બનાવ્યો અને એના પછી એના પેઢીમાંથી બાબા સાહેબના તમે પુસ્તકમાં એ જ નામ આવશે તો એની અંદર ઓમકાર હશે, ઘીનો દીવો હશે, ધ્વજ હશે, સાધુ હશે, આ બધા સ્વીકારતા આવે. મૌલવીને નથી માન્યા કોઈએ, પણ એના એના ચોખા, ચંદન, આરતી, આ તે વિચાર, લસણ ન ખાય, ડુંગળી ન ખાય, કોઈ સોનત ન બેસે, કોઈ રોજા ન રહે, નમાજ ન પડે, એક નામથી એ કરીને જાય તો ગાંધીજી તો ઘણા સારા શ્લોક લખ્યા, હું એના નથી બોલવાનો, પણ કેટલાય ઈસુ ખ્રિસ્તી કેટલાય લખી ગયા લેખ, કેટલાય વિક્રમ રાજા લખી ગયા, કેટલાય વિધિના કેટલાય સંત દુનિયાની અંદર સારા સંત હતા, તો ગંગા સતી હતા, કબીર લખી ગયા, ગોસ્વામી આપણે તુલસીદાસ મહારાજે લખ્યા, કેટલાય આ માલાદે, રૂપાદે, ખીમરો કોટાળ, જેસલ, તોરણ, રોહિદાસ ચમાર, આ કંઈક જ્ઞાતિના હતા, આ દરબારમાં હતા જેસલ, આ કોઈ હરિજન હતા, કોઈ કયા હતા, પણ જ્ઞાનથી એ લોકો એકબીજાને મળ્યા, એના ભજન આપણે સાંભળી રહ્યા, એને વાંચી રહ્યા, પણ આપણે જે આ આ વાતો આવી કરનારા એક ભજન લખીને મૂકી કીધી, એક તો ભજન લખો, એક ભજનની કડી બોલતી આવડે નહીં, ઓલ્યા ભજન કરનારા હતા એને તો એની નિંદા થઈ ગઈ. અત્યારે કોઈ ભગવાનનું નામ લઈને ભજન કે સાચું વિચાર કરતો હોય એની નિંદાનો મારા વખતનો સમય આવ્યો છે, એના માટે હું સહન કરવા માટે તૈયાર છું. મને જરાય દુઃખ નથી લાગ્યું, જરાય વિચારતા નહીં કે હું આની અંદર એકદમ મને ખીજાઈ ગયો, બહુ આનંદ છે મને. હું તો કહું છું આવું નિંદા કરનાર ચોક્કસ મળે, હું કહું એને સારી આયુષ આપે, સારા જીવન જીવવાની શૈલી આપે, ક્યાંક નાના મોટા તકલીફો હોય તો જલ્દી એને સારી બુદ્ધિ આપે, અને હું કહું સારા વિચારમાં આવી જશે એવો મને વિશ્વાસ છે. પણ હું કહું ચોક્કસ મારી નિંદા કરનારા હું કહું હાજા નાજા, હાજા તાજા ભગવાન રાખજો બાબા, એને સદબુદ્ધિ આપજો, અને ગમે ત્યારે એ મારા જ છે ને મારા રહેશે થશે. આજ એને કદાચ ઈસુને થાંભલામાં ઠોક્યો ત્યારે ઈસુએ કીધું અને કોઈ પણ જાતની ઈજા ન કરતા, કેમ તો કે હું આગલે દિવસે એને ઘરે ગયો હોત તો અજ્ઞાનતામાં મને થાંભલાના ઠોકી દીધા ન હોત. પણ અજ્ઞાનતા છે એ કરે છે, જ્ઞાનવાળો ન કરે. અજ્ઞાનતાથી કંઈ દોષ નથી, માણસનો દોષ નથી, અજ્ઞાનતા આવી ગયો છે. સૂર્ય સાચો છે પણ એમાં ઉપર ગ્રહણ આવે તો સૂર્યગ્રહણથી એને એને સૂર્ય બગડતો નથી, પણ ગ્રહણ તો આવે જ. ચંદ્રગ્રહણ આ મહિનામાં બે ગ્રહણો છે તો એ આવા આવા તેજસ્વીને પણ ઝાંખા કરી નાખે તો એવા કોઈ ગ્રહણના માટે રાહુકેતુ બનીને આવે એમાં મને જરાય બીજ ચિંતા તો નથી, ચોક્કસપણે કહું છું. પણ સમન્વય થવો એવું લાગે તો મને બહુ જ ખરાબ લાગે, તો ચોક્કસપણે મને મળવાની કોશિશ કરજો, હું ગમે તે મળીશ. મને પ્રોટોકોલની જરૂર નહીં પડે, સહેજે પણ બીક પણ નહીં લાગે. તમે પણ કોઈ જગ્યાએ આવો, મને મળવાની કોઈ જગ્યા નક્કી કરો, બરાબર છે. ચોક્કસપણે હું સુરક્ષા મારી મારા સાથે કુદરતની છે, જેવી રીતે નરસિંહ મહેતાની હતી તો એને કોઈ જગ્યાએ સુરક્ષાની જરૂર નથી પડી. સુરક્ષા કેને જોઈ, જેને ભય છે, પરમાત્મા નથી દેખાતો, પરમાત્મા દૂર દેખાય છે, એને રક્ષણની જરૂર છે. મને પરમાત્મા દૂર નથી, દેર નથી, મારી સાથે છે અને સાથે રહેશે. હરીને ભજતા કોઈ લાજ જઈ નથી અમે જાણી, પ્રસુરતા સાંભળી અને સાથ વધે વેદવાણી. માટે આવા વિચારમાં આપણે મળીએ, મારાથી કંઈ પણ હોય તો આ મારો હકીકત બતાવી છે, એનાથી મારી મોટાઈ નથી બતાવી. બોલો જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બધાને સાંભળજો, વિચારજો અને ચોક્કસપણે સારા વિચારમાં મળીએ.